નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો, જે પાઠનું આજે આપણે વિગતવાર ભાષાંતર કરીશું. ગંગા તીરે, તીર એટલે કાંઠો. ગંગા નદીને કાંઠે, એકહ એટલે એક. ગુરુ શિષ્યેણ, ગુરુ શિષ્યેણ, સહ એટલે સાથે, ગુરુ શિષ્ય સાથે. આવર્તમાન આશિત એટલે કે ફરતા હતા, ગુરુ છે શિષ્ય સાથે ગંગા નદીના કિનારે ફરતા હતા. સહ એટલે તેમણે. જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વડે. નિયમાન એટલે લઈ જવાતા. કશ્ચિત એટલે કોઈ. કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને. દર્શયત એટલે બતાવતા. શિષ્યમાં એટલે શિષ્યને કહ્યું. અયમ એટલે આ. જલ પ્રવાહે એટલે પાણીના પ્રવાહ સાથે. સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે સમુદ્રમાં પહોંચશે. પરંતુ એટલે પણ. ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં. તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ. ભારાધિક્યેન, ભારની અધિકતાને કારણે. જલેન એટલે પાણીમાં. નિગ્મતા એટલે ડૂબી જવું. આવર્તપાતતા એટલે વમળમાં પડવું. અને નદી જલ વિયો સ્ચિત, નદીના પાણીમાં વિખૂટું પડવું. ચત્વારો વિઘ્ન એટલે કે ચાર વિઘ્નો. ન ભવેત, નહીં હોય તથા એવ ત્યારે જ. હવે પહેલા આ પેરેગ્રાફની અંદર કહે છે કે ગંગા નદીને કાંઠે એક ગુરુ અને શિષ્ય ફરતા હતા. તેણે પાણીના પ્રવાહમાં એટલે કે પાણી જે છે એમની સાથે શું જતું હતું, તો કે લાકડાના ટુકડાને બતાવ્યું. પાણીમાં એક લાકડાનો ટુકડો તરતો હતો અને એણે બતાવીને કીધું કે આ લાકડાના ટુકડા પાણીના પ્રવાહ સાથે સમુદ્રની અંદર પહોંચશે. નદીમાં હોય, નદીમાંથી ક્યાં જાય, તો કે સમુદ્રની અંદર પહોંચશે. પણ જો ત્યાં પહોંચતા એને કોઈ વિઘ્ન ન આવે તો. એટલે કે કેવા વિઘ્ન, તો કે માર્ગમાં કિનારા પરનું જોડાણ, એટલે કિનારાથી પોતે વિખૂટું ન પડી જાય, વિખૂટું પડી જાય તો ન પહોંચી શકે. ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, ખૂબ વજન થઈ જાય તો પાણીમાં શું થાય, ડૂબી જાય. વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું, નદીના પાણીથી વિખૂટું પડી જાય. એ ચાર વિઘ્ન નહીં હોય ત્યારે જ. જો આ ચાર પ્રકારના વિઘ્ન નહીં હોય તો પોતે સમુદ્રની અંદર પહોંચી શકશે. શિષ્યને આવું ગુરુજી જે છે એ કહે છે, લાકડાનો ટુકડો બતાવીને પોતે જણાવે છે. ગુરુર અગ્રે, ગુરુ આગળ ઉપદેશ આપતા. શિષ્યમ એટલે શિષ્યને આગળ ઉપદેશ આપે છે. શું આપે છે, તો કે છે વયમ સર્વે એટલે આપણે બધા. માનવાહા એટલે મનુષ્યો પણ. કાષ્ઠખંડાહા ઇવ, લાકડાના ટુકડા જેવા છીએ. શું કહે છે, ગુરુએ આગળ ઉપદેશ શિષ્યને આપતા કીધું કે આપણે બધા પણ કેવા છીએ, તો કે લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમેવ નદી, આપનું જીવન શું છે, તો કે નદી છે. પરિવાર એટલે પરિવાર. પ્રવાહરૂપ, પ્રવાહરૂપ છે. પરિવાર આપણો કેવો છે, તો કે પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ, ત્યાં સ્નેહરૂપી જલમ વહતી એટલે જળ વહે છે. ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય એટલે પોતાના. પરિવારે એટલે પરિવારમાં. જીવનમ જીવંત એટલે જીવન જીવતા. કાષ્ઠ રૂપયા એટલે લાકડાના ટુકડા રૂપ. વયમ એટલે આપણે. સુખપૂર્ણ એટલે સુખરૂપી. સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી. ચાર વિઘ્ન ન આવે તો. પ્રાપ્ત શકનું ચતવારી વિઘ્ન ન ભવાય. ટુકડારૂપ આપણે સૌ જો ચાર વિઘ્નો ન હોય તો સુખરૂપી ભારે સંસારરૂપ સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ.
હવે ગુરુજી એવો ઉપદેશ આપે છે કે જો આપણા જીવનની અંદર પણ જો ચાર પ્રકારના વિઘ્ન ન હોય તો આપણે પણ આ સંસારરૂપી સાગર જે છે એમાંથી આપણે પાર ઉતરી જઈએ એવો ઉપદેશ આપે છે. જીવને કીદૃશાહા, જીવનમાં કેટલાક ભિન્ન ભવતિ એટલે કે કેટલા વિઘ્ન હોય છે. શિષ્ય અપૃચ્છત, શિષ્યએ એવું પૂછ્યું, જીવનમાં કેટલા વિઘ્ન હોય છે એવું પોતે પૂછે છે. ગુરુઃ એટલે ગુરુએ સમુપાદિતઃ ઉપદેશ આપતા કહ્યું, નદી રૂપે જીવને એટલે નદીરૂપી જીવનમાં આહાર એટલે આહાર, નિંદ્રા એટલે નિંદ્રા, વ્યાધયઃ ભય વગેરે, તીરભૂતાહા એટલે તીરરૂપ, સંતિ એટલે છે આહાર નિંદ્રા ભય વગેરે કેવા છે, તીરરૂપ છે. તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ, આહાર નિંદ્રા ભયાદિના, આહાર નિંદ્રા ભય વગેરેના સેવંતે એટલે સેવનમાં, સતતમ પ્રવૃત્તિ સતત પ્રવૃત્ત રહેવું, આમાં સતત ને સતત કેવું પ્રવૃત્ત એટલે કે લાગેલા રહેવું. વસ્તુતઃ એટલે હકીકતમાં, આહારદય એટલે આહાર વગેરે, સેવન્ય ભવંતી સેવાયોગ્ય હોય છે. તથા અપી તો પણ તેમાં, સતતમ એટલે સતત, સંલગ્નતા વિઘ્ન એવ રહેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરે સતતમ, આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ એટલે પ્રવૃત્ત રહેવું એ વિઘ્નાહા એટલે વિઘ્નરૂપ બને તો, કાષ્ટખંડ કાષ્ટખંડ રૂપ આપણે સુખરૂપ સમુદ્રમ પ્રાપ્નોતું, સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ. કે છે કે ગુરુએ આગળ ઉપદેશ આપતા કીધું કે નદીરૂપી જીવનમાં શું હોય, તો કે આહાર નિંદ્રા ભય વગેરે કેવા છે, તો કે તીરરૂપ છે. કિનારાઓ પર જોડાણ એ શું છે, એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત શું રહેવું જોઈએ, તો કે પ્રવૃત્ત રહેવું જોઈએ. હકીકતમાં આહાર વગેરે સેવાયોગ્ય હોય છે, કેવા હોય છે, તો કે સેવાયોગ્ય હોય છે. તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. શું કીધું છે, સતત એમાં લાગેલા રહ્યો તો એ શું છે, વિઘ્ન જ છે. સતત એમાં લાગેલા રહેવું જોઈએ નહીં. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ટખંડરૂપ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ. એટલે કે છે, સતત આહાર નિંદ્રા ભય વગેરેમાં જો આપણે પ્રવૃત્ત રહીએ તો કાષ્ટખંડરૂપી આપણા જીવનમાં પણ આપણે સંસારરૂપી સાગરમાં પહોંચી શકીએ નહીં એવું કહેવામાં આવેલું છે. ત્યાર પછી કીધું છે, સામાજિકો વ્યવહાર, સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી, ભારરૂપ બને છે. સામાજિક વ્યવહાર આપણને કેવા લાગે, ભારરૂપ લાગવા લાગે છે. અધ્યયપી જોકે સામાજિકો વ્યવહાર, સામાજિક વ્યવહારની સર્વત્ર એવ બધે જ અપેક્ષિતો ભવતી રખાય છે. આપણે સામાજિક વ્યવહારની બધે જ આપણે અપેક્ષાઓ રખાય છે. પરંતુ એટલે પરંતુ, સહ એટલે તે, શક્તિમતિક્રમ્ય શક્તિનું અતિક્રમણ કરીને, ન ભવેત ન હોવું જોઈએ, આપણી શક્તિ મુજબનું હોવું જોઈએ, શક્તિનું અતિક્રમણ કરીને ન હોવું જોઈએ. એ જનાહા જે લોકો સ્વકીયામ એટલે પોતાની શક્તિમતિક્રમ્ય શક્તિ ઉપરાંત સામાજિકાન સામાજિક વ્યવહારો કુર્વંતી કરે છે તે એટલે તેઓ અતિ ભારત્વાન અતિશય ભારને લીધે નિમંજિંતી એવ ડૂબી જ જાય છે. શક્તિભારનું જો તમે કરવા જાઓ તો તેમાં તમને સફળતા મળે નહીં, પણ તમે શું થાવ છો, તો કે ડૂબી જાઓ છો. નિમ્નજીત એટલે ડૂબેલો, જનાહા એટલે માણસ, સુખમયમ એટલે સુખપૂર્ણ, સંસાર સમુદ્રમ સંસારરૂપી સાગરને પ્રાપ્તું ન શકનોતી પામી શકતો નથી. કે છે કે સામાજિક વ્યવહાર કેવો છે,
તો કે ભારરૂપ બને છે. પણ આપણી અપેક્ષાઓ શું હોય છે, બધાએ રાખતા હોય છે, પણ એ આપણે કેવું કરવું જોઈએ, તો કે આપણી શક્તિ મુજબનું સામાજિક વ્યવહાર આપણે કરવા જોઈએ. જો શક્તિથી વધારે આપણે કરવા માંડી તો શું થાય છે, તો કે આપણે પણ એ લાકડાના ટુકડાની જેમ સંસારરૂપી સાગરમાં ક્યાં તો કે પહોંચી શકતા નથી, પણ આપણે શું થઈએ છીએ, તો કે ડૂબી જઈએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કહે છે, સુરાપાન એટલે કે મદિરાપાન, અક્ષક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન, ચોર કર્મ એટલે ચોરી વગેરે ખરાબ વ્યસનો, ઇત્યાદિ એટલે વગેરે, દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો માનવ જીવને માનવ જીવનમાં કેવા હોય છે, તો કહે છે આવર્ત ભૂતાની સંધિ, વમળ જેવા હોય છે. કેવા હોય છે? પાણીમાં જે વમળ હોય એના જેવા હોય છે. એ શું એટલે એ બધામાં, પતિતો એટલે પડેલો, જનાહા એટલે માણસ, બહિહી એટલે બહાર, આગંતુ ન શકનોતી આવી શકતો નથી, મદિરાપાન જુગાર તમાકુમાં ચોરી કરવામાં આ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ એટલે આથી, તત્ર એટલે તેમાં, પતનમેવ ન ભવેત, પતન જ થાય, ન થાય તેવો, ન થાય તેવો પ્રયત્ન, સતતમ કરણીયો ભવંતી, પ્રયત્ન સતત કરવાનો હોય છે, તેમાં આપણું પતન ન થાય તે માટે આપણે સતત પ્રયત્ન કરવાનો હોય છે. એ જનાહા જે માણસો વ્યસનેશુ વ્યસનોમાં, પતિતઃ એટલે પડેલા છે, સંતિ એટલે છે, તે તરંતઃ અપી તે તરવા છતાં પણ, એકસ્મિનઃ એક સ્થળે, પરિતઃ ભ્રમંતિ ચોમેર ફરતા રહે છે, એમાં જે પડે એ માણસ એક જ જગ્યાએ ફરતો રહે છે, તે શામ તેની પ્રગતિ એટલે કે પ્રગતિ બાધિત ભવતી અટકી જાય છે, તેની પ્રગતિ કેવી થઈ જાય છે, તો કે અટકી જાય છે. તતસ્તે પછી તેઓ સુખાદિરૂપમ સુખરૂપી સંસાર સમુદ્રમ સંસાર સાગરને પ્રાપ્તું ન અર્હંતી મેળવી શકતા નથી, તે સંસારરૂપી સાગર જે છે એમને મેળવી શકતા નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કહે છે, પરિવારાત એટલે પરિવારથી, મુખ્યત્વમ એટલે વિમુખતા, એવ એટલે એ જ, નદી જળ વિયોગ નદીના જળથી વિખૂતા પડવાનું છે, પરિવારથી વિમુખતા એ જ નદીના જળથી વિખૂટું પડવાનું છે. સામાન્ય તો એટલે સામાન્ય રીતે, પરિવારેણ એટલે પરિવારમાં, નિવસંતી એટલે રહેતા જ, એવ વયમ એટલે આપણે, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સાગરમાં, પ્રાપ્તું સમર્થ એટલે પહોંચવા સમર્થ થઈએ છીએ, ભવામહ એટલે છીએ, પરંતુ એટલે પરંતુ, યદિ એટલે જો, કશ્ચિત એટલે કોઈ, જનાહા એટલે માણસ, સ્વાર્થવશાત એટલે સ્વાર્થને કારણે, ક્રોધવશાત એટલે કે ક્રોધને કારણે, પરિવારાતઃ એટલે પરિવારથી, પ્રતિમુખો ભવતી વિમુખ થઈ જાય છે, શો અપી તો તે, નદી એટલે કે નદી પરિવારના, જલહ એટલે જળ સ્નેહથી, વિયુક્ત એટલે કે રહિત ક્યારેય પણ, જ્ઞાનેન જ્ઞાન અને સુખેન એટલે સુખથી, પૂર્ણ એટલે ભરપૂર એવા, આનંદમય એટલે આનંદમય, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સાગરને, ન પ્રાપ્નોતી એટલે પ્રાપ્ત કરી શકતા નથી, ચતુર્ભ્યઃ એટલે ચાર વિઘ્નથી, ચાર વિઘ્નથી, રક્ષિતાહા એટલે રક્ષાયેલા, જનાહા એટલે મનુષ્યો, જ્ઞાનીનઃ એટલે જ્ઞાન, ચ એટલે અને, સુખેનઃ એટલે સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ, આનંદમયમ એવા આનંદમય, સંસારરૂપમ એટલે સંસારરૂપી સાગરને, અવશ્યમ પ્રાપ્નોતી એટલે અવશ્ય પ્રાપ્ત કરે છે. કે છે કે
કે આ ચાર વિઘ્નથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખ રૂપી પૂર્ણ એવા આનંદમય સંસાર રૂપી સાગરને અવશ્ય પોતે શું કરી શકે છે? તો કે પ્રાપ્ત કરી શકે છે. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો જોવાનું કે આપણે પણ ખરાબ વ્યસનોથી દૂર રહેવું જોઈએ, તો જ આપણે આ સંસાર રૂપી સાગર જે છે એમાં અવશ્ય પ્રાપ્ત કરી શકીશું. અસ્તુ.